હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી ચટપટી રગડા પેટીસ રેડી થઈ ગઈ છે. ક્રિસ્પી ક્રિસ્પી પેટીસ સાથે રગડો એડ કરીને ખાવાની ખૂબ જ મજા પડે એવી લારી પર મળે એવી ચટપટી રગડા પેટીસની રેસીપી જોવા માટે અનન્યાઝ હોમ કિચનમાં હું તમારું સ્વાગત કરું છું. મારી ચેનલની આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, રેસીપીને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચલો શરૂ કરીએ ચટપટી રગડા પેટીસની રેસીપી. સૌ પ્રથમ આપણે તેના માટે રગડો રેડી કરી લઈશું. આ રેસીપીની અંદર મેં છોલે ચણા એટલે કે કાબુલી ચણાનો ઉપયોગ કરીને રગડો બનાવ્યો છે. વધારે લોકો સફેદ વટાણાનો ઉપયોગ કરતા હોય છે, પણ મેં આ રેસીપીમાં છોલે ચણાનો ઉપયોગ કર્યો છે. અમુક સ્ટ્રીટ ફૂડવાલા છોલે ચણા પણ યુઝ કરતા હોય છે, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીંયા આપણે એક કપ જેટલા કાબુલી ચણા લીધા છે, તેને આપણે સરસ રીતે ધોઈને આખી રાત સરસ રીતે પલાળી દઈશું. તો તમે જોઈ શકો છો આપણા ચણા સરસ રીતે ફૂલી ગયા છે. આ રગડો બનાવવા માટે આપણે કૂકરનો ઉપયોગ કરીશું. તેના માટે આપણે કૂકર લીધું છે, તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશ. તેલ ગરમ થાય એટલે આપણે જીરું, આદું અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને સાથે બીજા મસાલા એડ કરીશું. તેમાં આપણે હળદર એડ કરી છે, ચપટી હિંગ એડ કરી છે અને તેને સરસ રીતે સાતળી લઈશું. હવે આપણે એક એક કરીને બીજા મસાલા એડ કરીએ. તેમાં આપણે લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે, સાથે ધાણા જીરું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને સરસ રીતે સાતળી લઈશું. હવે આપણે તેની અંદર આપણા સરસ રીતે ફૂલેલા ચણા એડ કરી દઈશું અને છોલે ચણાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો મસાલાની સાથે આપણા છોલે સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું, જેથી તે સરસ રીતે બફાશે અને તેની સરસ ગ્રેવી તૈયાર થઈ જશે. હવે છોલે સરસ રીતે ચડી જાય તેના માટે આપણે અહીંયા ચપટું સોડા એડ કર્યો છે. સોડા ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી તેને બાફવા દઈશું. તો આપણા રગડો રેડી થઈ જશે. હવે આપણો રગડો જ્યાં સુધી રેડી થાય ત્યાં સુધી આપણે પેટીસની તૈયારી કરીએ. અહીંયા મેં પેટીસ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે, જે તમે જોઈ શકો છો અને એ પ્રમાણે સરસ અને ક્રિસ્પી પેટીસ રેડી કરી શકો છો. તો ચલો પેટીસની તૈયારી કરીએ. પેટીસ બનાવવા માટે મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા બટાકાને સરસ રીતે બાફીને રેડી કરી લીધા છે. બટાકા હંમેશા 3 થી 4 કલાક પહેલાં બાફીને લેશો તો તે ઠંડા પણ થઈ જશે અને આપણી પેટીસ સરસ અને ક્રિસ્પી થશે. હવે આપણે તેને સરસ રીતે મેશ કરી લીધા છે. તેની અંદર મેં 1 કપ જેટલા જાડા પૌવા, જે બટાકા પૌવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તેને સરસ રીતે ધોઈને પલાળી રાખ્યા હતા તે એડ કરી દઈશું. અહીંયા મેં પૌવા એડ કર્યા છે એટલે આપણે બ્રેડ ક્રમ્સ કે કોર્નફ્લાવરનો ઉપયોગ કરવાનો નથી, આપણે પૌવાનો જ ઉપયોગ કરીશું. હવે આપણે એક એક કરીને બધા મસાલા એડ કરી દઈએ. તેની અંદર આપણે ધાણા જીરું પાવડર, લાલ મરચાંનો પાવડર, મીઠું અને હળદર એડ કરી દઈશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે ગરમ મસાલો એડ કર્યો છે. થોડો ચાટ મસાલો એડ કરવાથી તે એકદમ ટેસ્ટી અને ચટપટું બનશે. સાથે આમચૂર પાવડર એડ કર્યો છે અને થોડી કસૂરી મેથી એડ કરી છે. હવે આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ચમચીની મદદથી યા તો હાથની મદદથી તમને જે રીતે ફાવે એ રીતે આપણે આખો મસાલો સરસ રીતે મિક્સ કરી લઈએ. જો ટેસ્ટ પ્રમાણે તમને મીઠું કે મરચું ઓછું લાગે તો તમે એડ કરીને તેને સરસ રીતે ચટપટું બનાવી શકો છો. આની અંદર આપણે ચટપટા મસાલા એડ કરવાથી આપણી પેટીસ ખૂબ જ સરસ અને ક્રિસ્પી બનશે. તો ચલો આપણું પેટીસનું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે પેટીસ બનાવી. અહીંયા મેં 2 પ્રકારથી પેટીસ બનાવવાની તમને બતાવી છે. હવે આપણે પેટીસ બનાવવા માટે હાથ ઉપર થોડું તેલ લગાવી લઈએ અને નાના નાના લુવા લઈ લઈએ અને તેને આ રીતે વાળીને આપણે પેટીસ તૈયાર કરીએ. જો તમારે એક સરખા શેપની પેટીસ બનાવી હોય તો બહાર રેડીમેડ પેટીસનું બીબું મળતું હોય છે, તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે બીજી રીતે પેટીસ બનાવવાની જોઈ લઈએ. બીજી રીતે પેટીસ બનાવવા માટે મેં 1 બોટલનું ઢાંકણાનો ઉપયોગ કર્યો છે. એ ઢાંકણાની ઉપર થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવીને આપણે તેની અંદર બટાકાનો માવો મૂકી દઈશું અને તેને આ રીતે કાઢી લઈશું. તો આપણી એક સરખા શેપની બધી પેટીસ રેડી થઈ જશે. જો આ પણ ના કરવું હોય તો તમે એક વાડકીનો પણ ઉપયોગ કરી શકો છો. તેને પણ આ રીતે તેલ લગાવી લો અને બધી પેટીસ એક સરખા શેપની રેડી થઈ જશે.
હવે આપણી બધી પેટીસ રેડી થઈ ગઈ છે. તો નોનસ્ટિક પેન લઈ લઈએ, તેની અંદર તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે એક એક કરીને બધી પેટીસને આપણે સ્લો ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. આ રીતે આપણે બંને બાજુથી સ્લો ફ્લેમ પર આપણી બધી પેટીસને સરસ રીતે ફ્રાય કરી લેવાની છે. તો લો, તમે જોઈ શકો છો આપણી એક સાઈડથી પેટીસ સરસ રીતે બ્રાઉન કલરની ક્રિસ્પી રેડી થઈ ગઈ છે. તેને આપણે ધીરે ધીરે પલટાવી લઈએ અને બીજી બાજુથી પણ આ રીતે ક્રિસ્પી કરી લઈએ તો આપણી પેટીસ સરસ રીતે ક્રિસ્પી થઈ જશે. આપણી પેટીસ બને ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણો રગડો રેડી થયો છે કે નહીં. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. કુકર ખોલીને જોઈ લઈએ આપણા ચણા સરસ રીતે ચડ્યા છે કે નહીં. તો તમે જોઈ શકો છો આપણા ચણા સરસ રીતે ચડી ગયા છે અને ગ્રેવી પણ સરસ થઈ છે. હવે આપણે આ ચણાને એક પેનમાં કાઢી લઈએ અને પછી બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે તે એડ કરી દઈશું. હવે આપણે અહીંયા ટેસ્ટમાં વધારો લાવવા માટે હાફ ટીસ્પૂન જેટલું જીરા પાવડર એડ કર્યો છે. સાથે આપણે તેની અંદર બાફેલા બટાકા મેં અલગ કરીને મૂક્યા હતા તે એડ કરી દઈશું અને થોડું ચાટ મસાલા એડ કરી દઈશું. પછી આપણે થોડું કોથમીર એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણો રગડો પણ રેડી થઈ ગયો છે, પેટીસ પણ બધી ફ્રાય થઈ ગઈ છે. તો ચલો હવે આપણે રગડા પેટીસને સર્વ કરવા માટેના જે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ તે જોઈ લઈએ. એક પ્લેટમાં પેટીસ એડ કરી દઈએ, તેની ઉપર આપણે રગડો એડ કરી દઈશું. ટેસ્ટ પ્રમાણે ડુંગળી એડ કરી છે, સાથે થોડા ટામેટા એડ કરી દઈશું. હવે આપણે તેનું ખટ્ટું મીઠું બનાવવા માટે થોડા લીંબુનો રસ એડ કરી દઈશું. જો લીંબુનો રસ ના ગમતો હોય તો સ્કીપ કરી શકો છો. સાથે આપણે તેની ઉપર થોડી કોથમીર ભભરાવી દઈએ અને અહીંયા આપણે ખાસ એના માટે તૈયાર કરેલી ખજૂર આંબલીની ચટણી એડ કરી દઈશું. ખજૂર આંબલીની ચટણી એડ કરવાથી રગડા પેટીસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે, તે ચોક્કસ એડ કરજો. હવે આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને તેની થોડી સેવ એડ કરી દઈએ. તો લો, આપણી ચટપટી અને ટેસ્ટી રગડા પેટીસ રેડી થઈ ગઈ છે. તરત જ ખાવાનું મન થાય છે ને, તો ઝટપટ બનાવી દો અમારા જેવી ચટપટી રગડા પેટીસની રેસીપી. આવી જ નવી નવી રેસીપી બનાવવા માટે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરજો, રેસીપીને લાઈક કરજો, શેર કરવાનું ભૂલશો નહીં. પૂરી રેસીપી એન્ડ સુધી ચોક્કસ જોજો. ફરી મળીશ તમારા માટે આવી જ નવી નવી રેસીપી સાથે.